सब्सक्राइब करो आ चैनल ले। ए तू हम कान पर हाथ रखे है तो तूने समझा तू बंद थी जाए। ए तने को काकी बचकू तो नहीं भरियो ने? कारण के जो स्पाइडरमैन ने स्पाइडरे बचकू भरेलू। अने हूँ शू कहू छू, पीली नु मन नु सांभळी ने मने कहे ने रिसेप्शनिस्ट नु कोई जोड़ चालतू तो नहीं ने? क्यार नी जोए जे केऊ भाई जो ने मने मन नु कई सांभळी ने कहे तो खरो। ए नु छोड़, आ बेन नु बोल ने, आनु कई छे सेटिंग? छोड़ आमनो डाटू जोई ने उ लागे छे के हमणा ज ब्रेकअप थयो छे। अरे तू क्या जाई बहु अर्जेंट मेंटल केस छू। वेट, सांभळता केम नथी? मन मा बोलू पड़े। अंदर तो कोई बहन बैठा छे। हे हेलो, या सन्ने मिन सर, मैडम तुमने अंदर बोलावे छे। कौन मैडम? डॉक्टर देवल क्या छे? देवल मैडम आज अंदर बोलावे छे। आराम थी, आराम थी, मेक योरसेल्फ कंफर्टेबल, आराम थी। ओप्स, आराम थी। सॉरी सॉरी सॉरी, आई एम रियली सॉरी डॉक्टर। कॉल मी देवल, अने कई वांधो नहीं, तुम्हें पहला तो नर्वस नहीं थाओ, मने आराम थी को। હું તમને પહેલેથી કહું, બે ત્રણ દિવસ પહેલાં હું અંબાજી ગયો હતો ફેમિલી સાથે, ત્યાંથી આવ્યા પછી મને સતત અવાજો સંભળાય છે, અને ખાસ કરીને નહીં ફક્ત બાઈઓના, ફિમેલ્સના, સતત છોકરીઓના અવાજો સંભળાય છે મને। તો આમાં પ્રોબ્લેમ શું છે? અરે બંધ કરાવો એમનું બોલવાનું, કેમ છોકરીઓ આટલું બધું બોલે છે? હજી એક પુરુષ પ્રધાનનો નેતા। નહીં 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 પ્લીઝ, તમે ગેરસમજ નહીં કરતા, મારી પોતાની સાડીની દુકાન છે, હું આખો દિવસ ફક્ત ભાઈઓ સાથે જ ડીલ કરું છું, મેં બહુ માન આપું છું એમને, મારા ઘરમાં ત્રણ સ્ત્રીઓ છે અને આટલી અમથી તકલીફ નથી પડવા દીધી આજ સુધી મેં એમને ક્યારે, પણ હું એવું નથી કહેતો કે સ્ત્રીઓ ત્રાસ આપે છે, સ્ત્રીઓ ત્રાસદાયક છે, પણ એમનું બોલવાનું, એમનો અવાજ સખત ત્રાસદાયક છે। તો તમે શું ઈચ્છો છો, અમે બધા મૌન વ્રત રાખી લઈએ? ના 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 ના, સ્ત્રીઓને બોલવા દો, બોલવા દો, એમને જેટલું બોલવું હોય એટલું બોલવા દો, પણ એ જે નથી બોલી રહ્યા એ પણ મને સંભળાય છે। એટલે આમ આજે તમે મનમાં કંઈક વિચારો, હું તમને રિપીટ કરીને બતાવીશ। એટલે તમે મારું માઇન્ડ રીડ કરશો? યસ યસ એક્ઝેક્ટલી। જો હું અહીંયા મજા કરવા નથી બેઠી, ઇફ યુ વોન્ટ ટુ વેસ્ટ માય ટાઈમ। નહીં નહીં નહીં, હું મજાક નથી કરી રહ્યો, તમે કંઈક વિચારીને તો જુઓ પ્લીઝ, વિચારો વિચારો, તમે કંઈ વિચારી નથી રહ્યા। હૈલા, આને કેવી રીતે ખબર પડી? હાલા, આને કેવી રીતે ખબર પડી? એની માને, એની માને તો રિપીટ કરે છે। હા તો રિપીટ કરે છે, હારું આને તો બધું ખબર પડી જશે, હારું આને તો બધું ખબર પડી જશે। દેવલ ભૂલથી પણ તારો એટીએમ પિન ના બોલતી? હા દેવલ ભૂલથી પણ તારો એટીએમ પિન ના બોલતી? તો 3 4 7 7 4 7 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
હાલો લાંબો ડગલો મૂછો પાગડી. એ હાલો લાંબો ડગલો મૂછો પાગડી. મૂછો વાકડી છે, પાગડી પછી આવે છે. તમે કેવા ગાય જેવા છો, આખો ટાઈમ બસ આમ ચોંગ 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 કર્યા જ કરો, કર્યા જ કરો. એસા લગતા થા જૈસે મેરી સારી દુનિયા મેં ગીતો કી રૂતો ઓર રંગો કી બરખા હૈ ખુશબૂ કી આંધી હૈ મહેકી હુઈ સી ધીમે ધીમે ખુશબૂ કી આંધી થી ફરી પાછું લો. પોતે ગાય છે અને મેમ ને ધીમે ગાવાનું કહે છે. આ ગોન કેસે તો બહુ વાર લાગશે. ના 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 ના, બસ પતવા જાય ઉજે. મેં હું ઓર ખોયે હુએ પ્યાર કી યાદે હૈ. હા પણ તમે નોર્મલી બોલશો એ પણ મને સંભળાશે છે. આઈ એમ સોરી, આઈ મીન ઇટ્સ અમેઝિંગ. આ તો કમાલનો પાવર છે. કંકોડો પાવર મારા માટે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. આ પ્રોબ્લેમ ક્યાં છે? દેવલ, બહારની સ્ત્રીઓ મારી સાથે તમારી જેમ અંતાક્ષરી નથી રમતી. મને આખો દિવસ એમના ગીતો નહીં પણ એમનો કકડાટ, કુડકુડ, કચકચ સંભળાય છે. એક્ઝેક્ટલી, જ્યારે તને આ બધું સંભળાશે ત્યારે શું તું એમની પ્રોબ્લેમ્સને સમજી શકીશ? અને જ્યારે તું એમની પ્રોબ્લેમ્સને સમજીશ ત્યારે તો તું એમની હેલ્પ કરી શકીશ. મેડમ રાજવી, તમે જલ્દી ચલો. ડોક્ટર, અવાજો સંભળાવાના. મારે પ્રોબ્લેમ સોલ્વ કરો. આ બધું મારો પ્રોબ્લેમ. તમે ઉભા રહો ને, ઇમરજન્સી છે. બાબુ મને ઉચકી લે ને પ્લીઝ. આટલી મોટી બિલ્ડિંગ ની પર કોને આજે જ લમણા લેવાતા? શી ખબર, આજે જ બધું કરી લેવું તું બધાને. આ માઉન્ટ એવરેસ્ટ અમદાવાદ માં ક્યાંથી આવી ગયું ભાઈ? અરે યાર ચલ ને. કોણ છે, ક્યાં છે?
લો આટલું ઉપર ચડીને આ દરવાજાને તાળું જોવા. ઓ બેન, મેડમ સોરી, હું પ્રોફેશનલ નથી એટલે મને ખબર નથી કે આવા ટાઈમે શું બોલવાનું, પણ પ્લીઝ ઉતરી જાઓ યાર, તો મારી વાત સાંભળી લેતો ખરો. શું કરો છો તમે? રાજવી, રાજવી બેટા, રાજવી, રાજવી, નો રાજવી, કૂદી પડી કે શું? એ ડરાવો છો કેમ યાર? નીચે ઉતરી જાઓ ને. તમે શું કરો? રાજવી, રાજવી, અહીંયા તો કશું દેખાતું નથી, આપણે પેલી બાજુ જઈએ. ચાલ રાજવી. બેટા, મેં તને જે કીધું તું એ યાદ કર, આપણે સાથે કંઈક રસ્તો કાઢશું રાજવી. યુ કાન્ટ હેલ્પ મી દેવલ. રાજવી કુત્તી નહીં, તને તારી મમ્મી ના સમ. એની મમ્મી 3 વર્ષ પહેલા ગુજરી ગઈ હતી. ઓહ, એ તને તારા પપ્પા ના સમ. અરે, એના પપ્પા ના લીધે જ ડિપ્રેશન માં છે. તને સિમ્બા ના સમ. સિમ્બા કોણ? એનો કૂતરો છે. આ તો મને પણ ખબર નથી. જો તમે અહીંયાથી કૂદી જશો તો સિમ્બાનું શું થશે? ઇટ્સ વર્કિંગ, તમે જ વાત કરો. રાજવી, સિમ્બાથી યાદ આવ્યું કે જિંદગી તો મારી પણ કૂતરા જેવી જ. આ સ્ત્રીઓની કચકચ. શું ભૂલો છો? શું ભૂલું? હચકો વિશે કહો એને. હે? હચકો વિશે કહો એને. તમને હાચીકો વિશે ખબર છે? કોણ? હાચીકો નામનો એક કૂતરો હતો જાપાનમાં. રોજ એનો માલિક જ્યારે કામ પરથી પાછો આવતો તો હાચીકો એની સ્ટેશન પર રાહ જોતો. એક દિવસ એના માલિકને હેમરેજ થઈ ગયું ને ગુજરી ગયા. હાચીકોએ 10 વર્ષ સુધી એ જ સ્ટેશન ઉપર ઊભા રહીને માલિકની રાહ જોઈ અને આખરે ત્યાં જ મરી ગયો. રાજવી, અહીંયાથી કૂદીને ફક્ત તમે તમારી જાતને જ નહીં પણ સિમ્બાની આશાને પણ મારી નાખશો. પ્લીઝ ઉતરી જાઓ. આજ કહેતી હતી તને, તારા લીધે આજે એક જીવ બચી ગયો. શું હજી પણ તને આ પ્રોબ્લેમ લાગે છે? આખી દુનિયામાં એકમાત્ર માણસ છે તું જેની પાસે ખરેખર સ્ત્રીઓને સાંભળવાની તાકાત છે. યુઝ ઇટ વેલ.